ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद् भागवत कथा दृष्टांत अने रहस्य। देवों ने अपरोक्षता बहु प्रिय छे। लख्यू छे के चित्रकेतु राजा ने 1 करोड़ राणियों होती। संसारना विषयों मनमा राखे छे तेज चित्रकेतु छे। संसारना सर्व चित्रों जना मनमा बेसी गया छे ते चित्रकेतु छे। તે મન જ્યારે સંસારમાં તન્મય બને છે ત્યારે તેની મનોવૃત્તિ કરોડ ગણી બને, એટલે તે 1 કરોડ રાણી સાથે રમણ કરે છે એવું લખવામાં આવ્યું છે। સંસારના ચિત્રો જે મનમાં રાખે તેની મનોવૃત્તિ 1 જગ્યાએ દોડાદોડ કરે છે। આપણને વિચાર આવે કે આ પ્રકારના દૃષ્ટાંતો શા માટે આપવામાં આવ્યા છે। ભાગવતમાં અનેક વાર આવા પ્રસંગો આવે છે। વક્તા શ્રોતા વિચાર કરે છે, તેનો લક્ષ્યાર્થ શું છે તે વિચારે છે। કોઈવાર વ્યાસજી અતિશયોક્તિ પણ કરે છે। ઉદાહરણ લઈએ, લખ્યું છે કે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ રોજ 4-4 હાથ વધતા। ગણપતિ દાદાએ વિચાર કર્યો, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ રોજ 4-4 હાથ વધે તો પછી શું દશા થાય? ઘરનું છાપરું પણ તોડવું પડે, તેના મા બાપની શું દશા થાય? આજે સીવડાવેલું જબલું કાલે કામ ના આવે। કહેવાનો તાત્પર્ય એ છે કે દાડે દાડે એમનો લોભ વધે છે, એ તત્વ બતાવવા માટે થઈને 4-4 હાથ વધે છે એમ કહેવામાં આવ્યું। સત્કર્મમાં વિઘ્ન આવે છે તેથી 7 દિવસની કથાનો ક્રમ બતાવ્યો છે। સત અને શૌનકાદિકની કથા 1000 દિવસ ચાલેલી। વિઘ્ન ના આવે તે માટે વ્યાસજી પ્રથમ શ્રી ગણેશાય નમઃ ગણપતિ મહારાજને વંદન કરે છે, તે પછી સરસ્વતીને વંદન કરે છે અને સરસ્વતીની કૃપાથી મનુષ્યમાં સમજ આવે છે। સદગુરુને વંદન કરે છે અને તે પછી ભાગવતના પ્રધાન દેવ શ્રી કૃષ્ણને વંદન કરે છે। સ્વતો લબ્ધાસો અપરીતાસ ઉદ્વિદ દેવાનો યથા સદમિદ બુધે અસન્ન પ્રાયો રક્ષિતારો દિવે દિવે દેવાનાં ભદ્રા સુમતિ રુજુ યતાં દેવાનાં રાતિરવિનો નિવર્તતાં દેવાનાં સત્યમુપસેદિ મા વયં દેવાન આયુ પ્રતિરંતુ જીવસે તાન પૂર્વયા નિવિદા ભૂમહે વયં ભગં મિત્રમદિતિં દક્ષમશ્રિદં અર્યમણં વરુણં સોમમશ્વિના સરસ્વતીન સુભગામયસ્કરત તન્નો વાતો મયો ભુવાતુ ભેષજં તન્માતા પૃથિવી તત્પિતાદ્યો તદ્ગ્રાવાણ સોમસુતો મયો ભુવસ્તદસ્વિના શૃણુતં દિષ્ણાયુવં તમીશાનં જગતસ્તસ્તુશસ્પતિં ધિયં જિન્વમવસે ભૂમહે વયં ભૂષાનો યથા વેદસામ સદ્હૃદે રક્ષિતા પાયુરદગ્ધ સ્વસ્તયે।